હેડિંગ પહોંચ્યા પરમાત્માના પોર્ચમાં પેલી માન્યતા બરોબર ફિટ થઈ કે પછી બાવાથી જુદા તમે પ્યોર છો અને હંડ્રેડ પરસેન્ટ પ્યોર સ્વરૂપ ભગવાન હવે પરસેન્ટ એ વધવાના છે ધીમે ધીમે આજ્ઞામાં રહ્યા એટલે અને ગર્વરસ ચાખતા બંધ થયા એટલે વધવાના ગર્વરસ ચાખે એટલે વધે નહીં માર્ગ પેણે એ ત્યાં જ રહે ઉલટો માર ખાઈ જાય કારણ કે ના ખાવાની ચીજ ખાધી ઉલટી કરવાની ચીજ હતી એ ખાઈ ગયા ગર્ભ રસ ખાધો એટલે પછી વ્યવસ્થિતની આજ્ઞા ચૂક્યા અને બધું આજ્ઞા ચૂક્યા એટલે પછી જે ડિગ્રી વધતી હોય બાવાની તે અટકી જાય પ્રશ્ન કરતા છે ને આમાં બાવાથી જુદા તમે પ્યોર છો અને તમારાથી પણ પ્યોર હંડ્રેડ પ્યોર ભગવાન આ મંગળદાસ જુદો એટલે પેલો પ્રશ્ન પૂછે દાદા તમે ચાર થઈ ગયા આમાં સરસ વાત છે વાગા લઈએ પ્રશ્ન કરતા દાદા તમે પેલું કહ્યું ને કે આ બાવો તમે એનાથી જુદા હંડ્રેડ પરસેન્ટ પ્યોર એ ભગવાન અને આ મંગળદાસ તો ખરા પાછા દાદાશ્રી મંગળદાસ તો હતા પ્રશ્ન કરતા હા એટલે ચાર થયા દાદાશ્રી ના ચાર નહીં ત્રણ જ થયા ત્રીજું સ્ટેશન તો લાંબુ સ્ટેશન છે એટલે ઝાંપો જરા લાંબો છે એ કંઈ ચોથું સ્ટેશન નવું સ્ટેશન ના કહેવાય એક સ્ટેશન હોય તે અહીંથી શરૂ થયું અને સો વાર છેટું કે એવું તેવું મોટું હોય કે સો માઇલ છેટું હોય પણ શરૂ થયું ત્યાંથી એ સ્ટેશન કહેવાય ને પેજ થ્રી નાઇન્ટી સેવન પ્રશ્ન કરતા હા દાદાશ્રી એ ઝાંપો જ્યારે આવે ત્યારે બહાર નીકળાય ભગવાન ઝાંપા આગળ છે પ્રશ્ન કરતા હા દાદાશ્રી જ્યાં એ ઝાંપે અડ્યો એ ભગવાન થઈ ગયો એટલે એક કહેવાય કે બે કહેવાય એક જ અને પેલું તો સમજવાનું મનમાં કે પ્યોર સોલનું સ્ટેશન આવી ગયું પ્યોર સોલ થઈ ગયા હવે છે તે લાંબુ વધારે છે તે ચા પીતા પીતા જઈશું હવે આમાં શું છે મૂળ ભગવાન પ્રકાશ સ્વરૂપ છે અને આ જ્ઞાન અજ્ઞાનમાંથી અજ્ઞાન છૂટતું ગયું જ્ઞાન વધતું ગયું જ્ઞાન વધતું 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 પ્રકાશ સ્વરૂપ થયું ને ત્યારે એક જ થઈ જશે ત્યાં સુધી આ બે જુદા પડે છે જે અજ્ઞાનથી જુદો પડ્યો પોતે એટલે આ એક ચોથો ઊભું થયું મેમ્બર એવું લાગે ભગવાનથી પોતે જુદો પડ્યો અને પછી અજ્ઞાન માન્યતાથી બાબો ઊભો થયો અને મંગળદાસ ઊભો થયો પણ આ જે હું છે ને એ ખરેખર અજ્ઞાનતાથી જુદું પડ્યું છે જ્ઞાનથી પાછું મૂળ ભગવાન જોડે અભેદ છે એટલે ત્યારે પછી ત્રણના ત્રણ જ થઈ ગયા પાછા એટલે ચોથું સ્ટેશન નવું ઊભું નથી થતું પણ આ આ જુદાઈ ઊભી થઈ છે પાછું એકરૂપ થઈ જશે અને ખરેખર આ લોકો શાસ્ત્રમાં કે ને પૂદગલ છે અને ચેતન છે બે જ ગણે અને પછી ચેતન વિભાવવાળું છે એ બે નથી ગણતા આપણે બીજું ગણી નાખ્યું કે ભાઈ મૂળ શુદ્ધ ચેતન દ્રવ્ય એવું જ રહ્યું છે એનું જ્ઞાન છે વિભાવ પામી અને અજ્ઞાન ઊભું થઈ ગયું એટલે અસ્તિત્વ બીજું નોખું બહિર્ભાવથી અસ્તિત્વ ઊભું થઈ ગયું છે હવે એ અસ્તિત્વમાં પછી આ બાવો મંગળદાસ બધું ઊભું થઈ ગયું એમાંથી હવે પાછું ફરતું 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 મૂળ પાસે તરફ જઈ રહ્યું છે હવે મૂળ ભગવાનનું એની રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રજ્ઞાશક્તિ એટલે પ્રજ્ઞાશક્તિ એટલે હું ને મંગળદાસમાં છોડાવી અને આત્મારૂપ બનાવે છે એમ કરતાં કરતાં હુંની ડિગ્રી વધતી જાય કે બાવો ત્રણસો ઓગણસાઠ સુધી આવે ત્રણસો સાઠે તો કે બાવો ભગવાન જોડે એક થાય પ્રજ્ઞાએ ભગવાન જોડે એક થાય એટલે બધું પછી એકાકાર કેવળ વખતે પછી જુદું નથી રહેતું પછી કેવળ વખતે કેવળ જ્ઞાન થાય ત્યારે એકલો ચેતન હોય અલબત્ત શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય હોય અને આ બાજુ મન વચન કાયા હોય ફિઝિકલ એ ડિસ્ચાર્જ થયા કરતું હોય અને ડિસ્ચાર્જ પૂરું થાય એટલે નિર્વાણ કહેવાય એટલે આ આખું જુદું નથી પડતો પોતે પણ પોતે જુદો પડ્યો છે અજ્ઞાનની અપેક્ષાએ એ હવે પાછો એક થઈ રહ્યો છે જ્ઞાન થવાથી અને એ જ્ઞાનથી પાછો ફરે છે અને જ્યારે પૂરું થાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય એટલે મૂળ ભગવાન વિજ્ઞાન સ્વરૂપ પોતે કેવળ થયો એટલે વિજ્ઞાન જોડે અભેદ થયો એટલે બે અસ્તિત્વ ગણે છે ને એક મૂળ આત્મા અવિનાશી એનું જ્ઞાને અવિનાશી અને આ વિભાવી જ્ઞાન વિનાશી છે ત્યાં મૂળ આત્મા અને આ અવિનાશીપણું જ્યાં એને વિનાશી ભાવ ઊભો થઈ ગયો છે એ વિનાશી ભાવ બધી રીતે સ્થૂળ રીતે પછી સૂક્ષ્મ રીતે સૂક્ષ્મતર સૂક્ષ્મ બધી રીતે એનું છૂટતું જશે અવિનાશીમાં અભેદ થશે બે પછી મૂળ દ્રવ્ય અવિનાશી ગુણધર્મ ગુણે અવિનાશી અને શુદ્ધ પર્યાય એ બધું રહ્યું પછી એટલે આ આખું કંઈ ને ચોથું નથી એમ પૂછે છે પણ આપ ચાર ન થયા મંગળદાસ જ્ઞાની બાવો અજ્ઞાની બાવો ને શુદ્ધાત્મા એ ચાર ના થયા ના થયા આ જ્ઞાનીને મને ભગવાન એક જ થઈ જવાના છેવટે બાવો જ્યાં સુધી કંઈ પણ અજ્ઞાન પરિણામ છે અથવા તો એક ડિગ્રી ઓછી છે ત્રણસો ઓગણસાઠ ત્યાં સુધી જુદો છે ત્રણસો સાહીઠ એક જ થઈ જાય છે એટલે પછી બે જુદા નથી રહેતા પૂછે આપણે બાઓજી જ્યારે જ્ઞાન એટલે સ્વાદ ચાખે આત્માનો સ્વાદ ચાખે તો પ્રજ્ઞા સાથે તન્મય આકાર થાય કે મૂળ સાથે એ બધું ખરેખર કેવું છે કે પ્રજ્ઞા તો એક શક્તિ ઊભી થઈ જેમ પેલું રોંગ બિલીફથી અજ્ઞાશક્તિ ઊભી થઈ છે રાઈટ બિલીફથી પ્રજ્ઞા પણ પ્રજ્ઞા કઈ છે તો કે રાઇટ બિલીફ મૂળ આત્માની બેઠી છે માટે શુદ્ધ પ્રકાશ કહેવાય પ્રજ્ઞાશક્તિ એટલે શુદ્ધ છે પછી પ્રજ્ઞાએ આત્મા જોડે અભેદ થાય છે અને હું પોતાને ઠેકાણે આવી ગયો કારણ જ્ઞાન છે ને એનું દ્રવ્ય અને જ્ઞાન દ્રવ્ય એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે હવે જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન જ છે પણ અત્યારે તો કે આવરણ ચડ્યું એને વિભાવ થયો બીજે સંજોગ મળવાથી એટલે ઉતર્યું છે હવે અજ્ઞાન ઊભું થઈ ગયું ને અજ્ઞાનથી પછી હું તો ચાલ્યો જ હવે ત્યાંથી પાછો ફરે છે એટલે હવે એ એ જ્ઞાન એટલે આત્મા જ છે આજે સોફા કે બહારની હું સોફા છું માનનારો સોફામાં જ હોય હું સ્ટેજ માનનારો સોફામાં રહીને સ્ટેજ છું માને છે એટલે એનું અજ્ઞાન જ એને અસ્તિત્વ બીજું ઊભું થઈ ગયું સોફો તો એની જગાએ છે જ પણ બીજું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે રોંગ બિલીફથી એને વ્યવહાર આત્મા કીધો વિભાવિક આત્મા કીધો મિશ્ર ચેતન કીધું પાવર ચેતન કીધું ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કીધો એ ઊભો થઈ ગયો છે હવે એક આમ પારખું પકડ્યું ને તેથી જુદો ઊભો થઈ ગયો છે પારખું છોડતો જાય છે મહાભેદ થઈ જાય છે એટલે અભેદ જ થઈ જવાનું પોતે એટલે મૂળ આત્મામાં જ અભેદ થવાના એટલે સ્વણિક સ્વાદ મૂળ આત્મા મૂળ વસ્તુ મુખ્ય વસ્તુ છે આ પ્રજ્ઞા તો ઊભી થયેલી જેમ હાથ પગ વાડીને બેઠેલ પછી હાથ બહાર કાઢવો ને એટલે હાથ ક્યાં જતો રહેશે પાછો દેહમાં સમય જશે એ ત્યાં બહાર નીકળ્યો છે પોતે એ પાછો આત્મામાં સમય જશે એટલે સ્વર્ણિક સ્વાદ ચાખે છે તો મૂળ આત્માનો સ્વાદ ચાખે છે એ સ્વાદ એટલે શું છે જો છેટો રહીને ચાખે છે જે બરફની પાસે નજીક આવે ને તમ છાંટણા ઉડે હું ઠંડક લાગે છે બરફને અડ્યો નથી પણ ઠંડક લાગે એટલે એની ભ્રાંતિ જાય કે બહાર કશે સુખ નથી સુખાત્મામાં છે પાછું બધું બહારના દબાણ આવે તો પાછું જાગૃતિ ખસી જાય એની પણ એને સ્વાદ આવે અને અસ્પષ્ટ વેદન કહેવાય છે કંઈક બરફ અહીં નજીક છે એવું વધતું જશે પછી સ્પષ્ટ વદન આવ્યું ને એટલે તો અડી ગયો પછી હવે પછી એને ભ્રમણા ઊભી ના થાય એને કંઈ પેલું રહ્યું નહીં હવે બહાર કોઈ િકાલ કરવાના પર ને સ્વનું ક્ષેત્ર તું ગમે તેવા ગાંડા કાઢું કે ડાયો થાય પણ બાવો છે તે મેર ચક્કર શું આટલો બધો કુદાકૂદ કરે હું બાવોને તું બાવીને આ શો માંડ્યો ખેલ હવે ફરી પેણશો નહીં કોઈ દાડો આખી જિંદગી કોઈ અવતારમાં સમજાયું કે બધાને ખેલ માડ્યો આ દેહ આપણો થતો નથી તો દેહના સંબંધી આપણે કેદારે થવાના છે પણ એની માટે કેટલો રાગ દે સુધારવા સમજતા નથી ઝઘડે ઝઘડા ઝઘડે ઝગડા એટલે દાદા સમજાણ પાડે છે બાવાને કે ભાઈ તું ફરી ખોદા ભણીશ નહીં કોઈ અવતારમાં કોઈ જિંદગીમાં

દાદાશ્રી ના પણ બાવામાં છે તે આપણે જાણવાનું કે બાવામાં આટલો મોહ છે એવું મને કહી દેવું હમ બાવામાં મોહ છે તમારામાં નહીં તમે શુદ્ધ આત્મા થયા રાહ કેટલું સેફસાઇડ કરાવી દીધી તો બાવાનો છે મારો નહીં એક તો જુદું પડ્યું હવે નિકાલ કરી દઈશું એનો સંભાવે બાવાનું ખેતર જોયું પ્રશ્ન કરતા જોયું દાદાશ્રી એ ખેતરોમાં બધું છે એ બધું બાવાનું આ ખેતરની મહી છે તે અમુક મંગળદાસનું આ બીજું બધું બાવાનું આપણું તો આપણે પોતાના ક્ષેત્રમાં જ છીએ એ ખેતરમાં આપણે નથી આપણા પોતાના ખેતરમાં છીએ ચંદુભાઈ એ પારકાના ક્ષેત્રમાં જાય ભય છે તે એમને છે બાવો કોણ એ સમજી ગયા ખેતરની મહી છે તે અમુક મંગળદાસનું લાખો આ રિલેટિવ ભાગમાં આ ફિઝિકલ ભાગ મંગળદાસનો અને માન્યતાથી માંડીને સૂક્ષ્મતમ સ્થૂળતમથી સૂક્ષ્મતમ બધી માન્યતા એ બધી વાવાની અને એ બધું પાછું ક્ષેત્રમાં છે આત્મા એટલે કે છે ને વિધાઉટ ચેતન જગત ચાલ્યા કરે છે માન્યતા એ રોંગ બિલીફો એ બધી એ આત્માની બહારનો ભાગ છે વિશેષ ભાવ છે પાવર ચેતન કહેવાય છે એટલે શુદ્ધ ચેતન એમાં જ અંશે નથી કે છે અને એ પારકા ખેતરમાં જાય અને આપણે આપણા જ ખેતરમાં છીએ આપણા ક્ષેત્રમાં છે આપણે સ્વક્ષેત્રમાં હવે થઈ રહ્યું છે પારકા ક્ષેત્રમાં એને જો કહીએ કે મેં કર્યું એને સુધારવા જઈએ તો ગુનો મેં કર્યો કહીએ તો ગુનો મને જોઈએ છે કહીએ એક તો ગુનો એટલે આ ગુનાથી આ બાવો ઊભો થઈ ગયો છે હવે ગુના નહીં નવા થવા દઈએ ને જૂના જેમ પેલું પૂદગલ કરે તો કે મેં કર્યું કહેતા હતા એટલે ગુનો ચોટતો હતો હવે પૂદગલ કરે તો વ્યવસ્થિત કરતા છે હું કરતા નથી એટલે છૂટતા જઈશું આ નોય મારું એટલે છૂટતા કે છે ને સર્કલને નોય મારું કરતા જઈશું એટલે છૂટતા જઈશું એટલે આ છૂટવાના બાવો ઓગળતો જશે પછી પછી ફૂદગલ મંગળદાસ એ પરક્ષેત્રનો રહ્યો અને આપણે કેવળ હાથમાં રૂપ રહ્યા વચ્ચે આ અજ્ઞાન માન્યતાનો સ્ટોક બધો હવે નિકાલ કરી નાખવાનો પેજ થ્રી નાઇન્ટી એટ એક બેન શું કહેતા હતા હું બેન ખરી પણ આપણે બાવા નહીં ને એ ઓછા બાવા છે એવું પૂછે ત્યારે મારે શું કહેવું પડે બાવા ન હોય તો બાવી છો છો તો બાવીને પણ ઓછા ત્રેવીસ થઈ જાય ના થઈ જાય નહીં બાવી ત્રેવીસ થાય નહીં પ્રશ્ન કરતા હવે દાદા હું બાવો અને મંગળદાસ એ ત્રણેવ ત્રણેવની જગ્યાએ સેટ થઈ ગયા એકબીજાની ડિમાર્કેશન લાઇન પડી ગઈ દાદાશ્રી બસ કોનું ખેતરે વાળ બાળ સમજી લીધું જુદા દાની વાણીમાં છે ને ખેતરની વાત બહુ આવે કપાસ ને છોડો ને મારે એન્જિનિયરિંગની વાત આવે મશીનરી ને મારે મેડિકલનું આવી જાય એ પ્રકૃતિ ભરેલો માલ બધો પણ દાદાનું કહે ને કે આખું આખું વિજ્ઞાન આ ખેતર ક્ષેત્ર એ બધાની ઉપરથી આખું વિજ્ઞાન ખૂલું કરી શક્યા દીભો દીભો ભાઈ આમાં આજે જે આજે બાવાનું ક્ષેત્ર મંગળનું ક્ષેત્ર એ જ દીપ આમ જોવા જઈએ તો રૂપી ક્ષેત્ર છે તો એ રૂપીને જે એ રૂપીનું ક્ષેત્ર જોનારો પણ રૂપી છે કે એ અરૂપી રૂપીના ક્ષેત્રને જુએ છે એ તો અરૂપી જ હોય ને વળી આ બુદ્ધિથી અમુક જોઈ શકે પછી બુદ્ધિથી ઉપર ના જોઈ શકે એ અરૂપી જોઈ શકે એટલે બુદ્ધિ અહંકારી જ્ઞાન છે એ કે ને મારું ખેતર છે જો આ થાંભલાથી આ બાવળિયા સુધીનું એ દેખાડે છે પણ બુદ્ધિ દેખાડે છે એટલે એ મૂળ ભગવાનનો પ્રકાશ પણ થ્રુ અહંકાર નીકળેનો પ્રકાશ પણ એ ભગવાનનો પ્રકાશ એ અમૂર્ત જ છે અને આ મૂર્તને બધું દેખાડી શકે છે ફક્ત આ રોંગ વાળો છે પછી જ્ઞાન એટલે રાઈટ વાળો અથવા તો શુદ્ધ પ્રકાશ એ અમૂર્ત જ છે આ દેખાડે આ મૂર્ત કહેવાય રોંગ વાળો એટલે શું અહંકારી પ્રકાશ છે પણ છે મૂળ ભગવાનનો પ્રકાશ આવરણવાળું જ્ઞાન છે જ્ઞાન આવરણ એ ખલાસ થશે તો શુદ્ધ જ્ઞાન પ્રગટ થશે અક્રમ જ્ઞાન પછી દીપભાઈ જ્ઞાનના આટલા વર્ષો થયા તો આ મારું ક્ષેત્ર નથી એ ક્ષેત્ર માવાનું છે મંગળદાસ છે એ આપણા અનુભવમાં આવે આપણે જોઈ શકીએ કે આ મારું જુદું ક્ષેત્ર છે તો એ તો અનુભવમાં આપણને આ જ્ઞાનથી આપણને આવે છે કારણ કે એ પૂતગલ ભાગ છે જોઈ પણ શકીએ છીએ આપણે એને અને જોવાથી આપણે નિરાકુળતા પણ વર્તાય છે બીજી બાજુ મારું પોતાનું ક્ષેત્ર આ છે એ તો મારી પાસે ખાલી બિલીફમાં રહેવાનું છે કે એ એને હું કેવી રીતે વિઝ્યુઅલાઈઝ કરું મારું ક્ષેત્ર આ છે એટલે એટલે ક્ષેત્રને જોનારો એ પોતે સ્વક્ષેત્રમાં આવ્યો કહેવાય કાળ પૂતગલ કાળને આધીન છે એટલે કાળથી પોતે જુદો થયો સ્વકાળમાં આવ્યો સ્વક્ષેત્રમાં આવ્યો એ રીતે પોતે બધું જોનારો છે ને એ જોનારો થવાથી જોવું જાણવું એ જ પોતાનું સ્વક્ષેત્ર કહેવાય છે પણ સ્વક્ષેત્ર એટલે કે આમ અસ્તિત્વ દેખાય એવું નથી પણ પરક્ષેત્રને જોનારો એ સ્વ ક્ષેત્રમાં આવે પરથી જુદો પડ્યો ત્યારે સ્વમાં કહેવાય આખી છે અસ્તિત્વ એટલે શું આખા દેહમાં કેવળ જ્ઞાન સ્વરૂપ પોતાનું છે એટલે એક જ ક્ષેત્રમાં બને રહેલા આખો દેહમાં એ પૂદગલે છે દેહમાં ચેતને છે આખું પણ એ અમૂર્ત રૂપે રહેલું છે અને આ ફિઝિકલ રૂપે રહેલું છે પણ આ પ્રકાશક છે અને પેલું જ્ઞાય રૂપે છે પણ છે જેમાં આપણે ના કીધું કે આ દાખલો આ ફોટો છે તો અજવાળું અને ફોટો બે એક જ બે અડીને ઉભા છે પણ અજવાળું આ બાજુ છે અને આ ફોટો આ બાજુ છે એટલે આ ફોટાને જોનારો અજવાળું જુદું કહેવાય એ સો ક્ષેત્ર કહેવાય અને ફોટો એ પર ક્ષેત્રમાં કહેવાય સમજાયું ને એટલે હા હા નહીં આ એક્ઝામ્પલ આપણી પાસે છે અને આ એક્ઝામ્પલથી આપણે આગળ વધી રહ્યા છીએ હવે જ્યારે આજે ગજેશકુમારની વાત આવે તો એમાં અંગારા પડ્યા પેલું આ બધું આ થયું આટલું બધું તો એ આ હું નથી આ હું નથી આ હું નથી સૂક્ષ્મતમ ભાગ હું નથી સૂક્ષ્મતર ભાગ હું નથી એમ કરતાં કરતાં એ એક એ જ એ રીત છે કે બીજી બાજુ એ અમૂર્તનું પણ એને રિયલાઇઝ કઈ રીતે થાય આ બધું હું નથી અને હું આ છું એક ભગવાનની કૃપા ઉતરી હતી સીધી એ દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ હતી એટલે પછી એમાં આવી જાય પોતાનું જે દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ છે જરા દુઃખ પડે ને એટલે એક પદ્મ આવી જ જાય કુદરતી એ આપણે દીપો માફી ના વધીએ એટલે છૂટો જ પડી જાય પોતે પણ છૂટો પડે પણ છૂટો પડીને પછી પોતાના એ ઘરમાં રહેવું એને 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 ઘર દેખાવું એટલે બિલીફ રૂપે દેખાય રૂપે દેખાય અનુભવ દેખાય ત્રણેયમાં શું ડિફરન્સ આવે એને એટલે આ જુદું જોયું ને કે આ બધું જુદું છે આજે કહે ને કે જોનારો થયો ને એટલે પછી જે દેખાય છે એ બધું પૂતગલની અવસ્થા દેખાય છે પૂતગલને જોનારો પૂતગલથી છૂટો પડી ગયો કહેવાય એટલે પછી એનું સ્વક્ષેત્ર કહેવાય પોતાનું જોના જોવાનું પદે સ્વક્ષેત્ર કહેવાય અને ક્રિયા થઈ રહી છે એને પરક્ષેત્રમાં કહેવાય એટલે સમજવાનું છે આ રીતે આ દીપ અને સ્વક્ષેત્ર એટલે કેવું છે કે આ દેહમાં આજે બોલો દેહમાં બધા પરિણામ ઊભા થાય છે અશાતા વેદનીય આ તે બધું અને એ પોતે જોઈ પણ શકે છે કે આ પગને દુખતું નથી અહીંયા દુઃખે છે તો કે અહીંયાથી અહીંયા સુધી શણકાં મારે છે એ જોનારું આપણે ચિત્ત દેખાડે છે બુદ્ધિથી સમજી શકાય છે એની ઉપર કહે નહીં જો જ્ઞાન ગોઠવે ને કે આ દીપકના પગને દુખે છે મારા નહીં દીપકના શરીરમાં આટલી જગાએ આવું આવતા છે તો જો જોનારું પોતે થાય ને તો એ જોવાનું જોવા જોનારો એ સ્વક્ષેત્ર જ કહેવાય અચ્છા સ્વક્ષેત્ર એટલે આ આ દેહમાં આખું પોતે છે જ અને પોતે જોઈ રહ્યો છે જાણી રહ્યો છે અને જે થઈ રહ્યું છે એ પરાયક્ષેત્રમાં છે બરાબર એટલે એવું અસ્તિત્વ કંઈ જવાની જરૂર નથી કે પેલી જગ્યાએ જતો રહું આ રોંગ માન્યતાથી પરક્ષેત્રમાં હું છું મનાતું હતું બરાબર એટલે સ્વક્ષેત્રથી જુદો પડ્યો એટલે પછી ટ્રેનમાં ચડ્યો એટલે માર ખાય ધતા ખાય ટ્રેન છોડી હો આ જાય છે ને આવે છે મારું સ્વરૂ અવસ્થાઓ બધી વિનાશી છે એ જોવા જાણવા પરિણમેલી અવસ્થામાં હું શુદ્ધ છું મારું સ્વરૂપ બગડતું નથી એટલે સ્વક્ષેત્રમાં આવી ગયો પોતે અને દીપાઈ આમ આપણે પણ આમ અનુભવ આવે આ દેખાય આપણને વસ્તુ તો ઇમિડિયેટલી આપણને નિરાકુરતા આ હું ભાગ જ નથી આ હું શુદ્ધ આત્મા છું ભલે શબ્દનું જ્ઞાન છે પણ એ શબ્દ જ્ઞાનથી પણ આપણને સંપૂર્ણ મુક્તિનો અનુભવે આપણને એ રીતે એટલે અહંકારને અને બુદ્ધિને જુદો જુએ ને ત્યારે ત્યારે એ મુક્તિનો અનુભવ થાય એટલે એ અહંકારને જુદો જોયે ને ત્યારે જ એક્ઝેટનેસ આવે બરાબર એ થાં વિચાર છે કે દેહની ક્રિયા છે સંવેદના છે એ તો બધી શાતાશા તે બધું બુદ્ધિથી જોઈ શકે છે બરાબર જીતથી જોઈ શકે પણ એને અહંકારને જુદો જુઓ ત્યાં આત્માપણું છે એનું અને ત્યારે જોનારો પોતે એ આત્મારૂપ થયો પોતે બરાબર પછી હેડિંગ અંતે બાવો ન રહે બાવી કોઈ કહેશે હું આવો શુદ્ધાત્મા છું મને કશું અડે નહીં એ બોલનાર છે તે બાવો અમે તો શુદ્ધાત્મા જ છીએ બાવો થઈને શુદ્ધાત્મા રહેતું હશે ગુંચાઈશ વધારે એક ભાઈ કહે છે હું તો શુદ્ધાત્મા થયેલો છું દાદા પાસે મને કશું અડે નહીં પછી એ વાત જાણીને બોલાવ્યા મેં કહ્યું બાવો મટી ગયો હજુ એ શુદ્ધાત્મા નથી થયો એ બાવો છે પણ તું બાવો મટી ગયો પ્રશ્ન કરતા નહીં દાદાશ્રી હું હવ બાવો કહેવાવ ને ચાર ડિગ્રી ખૂટતી હોય એક ખૂટે તો હું ચોખ્ખું થાય નહીં એટલે એ બાવો ઉતરી ગયો એટલે પેલો ભાઈ કહે છે ફરી નહીં કહું કારણ કે બાવો મટી ગયો પ્રશ્ન કરતા નહીં દાદાશ્રી એટલે અહંકાર ના ચડે અહંકાર ઉતારવા માટે તો બાબું મટાડવાનું છે એટલે કેવો સુંદર રસ્તો એનું બાવાપણું મટી જાય એ બાવાપણું ખલાસ થશે એ બાવાપણું એ જ અહંકાર છે અને અહંકાર એટલે કંઈ ને કહે મને નડે નહીં તે અહંકાર આવ્યો એ બાવાપણું છે એટલે શુદ્ધાત્મા બિલીફમાં આવ્યો છે હજુ હજુ અનુભવમાં આવશે અને વર્તનામાં આવશે ત્યારે બાવાપણું મળશે અત્યાર તો ચંદુપણું છે એન્જિનિયરપણું છે બાપણું છે એ બધું એ પણો એ બાવાપણું એ મટાડવાનું છે કે છે અને અહંકાર ઓગળે તો એ મટતું ગયું કહેવાય પછી દાદાશ્રી એટલે અહંકાર ના ચડે અહંકાર ઉતારવા માટે તો બાવો મટાડવાનું છે એટલે કેવો સુંદર રસ્તો એનું પુસ્તક લખે તો કામ થઈ જાય ને પ્રશ્ન કરતા થઈ જાય દાદા પેજ થ્રી નાઇન્ટી નાઇન દાદાશ્રી સંસાર એટલે હું બાવો ને મંગળદાસ હુંય બાવો કહેવાઉ ને તમેય બાવી કહેવાઓ તમારે બાવીપણું છૂટ્યું નથી ને મારે બાવાપણું છૂટ્યું નથી જ્યારે બાવો ત્રણસો સાઠ ડિગ્રી થાય ત્યારે હું છૂટ્યો છૂટકો થયો ત્રણસો છપ્પન હોય ત્યાં સુધી મારે કહેવું પડે ને હું જુદો છું તમને નથી કહેતો ભગવાન એટલે બાવો જ એટલે હું નાની બાવો કહેવાઓ દાદા ભગવાન મારી મય પ્રગટ થયા અમે જુદું છે એવું કહીએ છીએ એ કોઈને કહેવાનું નહીં લોકો પાછા બાવો કેમ અણસમજણવાળા લોકો ઉલટા દોષ બાંધે છે આપણે સમજી લેવાનું આપણી જાતને કે હું બાવો છું છેવટે બાવો એટલે પેલું પેસેન્જર જેમ શેઠ હતા મૂળ ઘરે તો સ્વતંત્ર એ ઘરનો માલિક આખા અને પછી સસરા માંદા પડ્યા એટલે પછી વાવ વાઈફ આવે એના પપ્પા તો હોય ને સસરા માંદા પડ્યા એટલે ભાઈને જવું પડ્યું તો સેટ થઈને પછી નીકળ્યા પેસેન્જર થઈને કલકત્તા પહોંચ્યા જમાઈ થઈને ખબર કાઢી આવ્યા પછી પેસેન્જર થઈને પાછા આવ્યા સેટ થઈને ઘેર આવ્યા ને ઘેર પાછા મુક્ત પુરુષ બ્રહ્માંડનો માલિક ઘેર આવ્યા પછી તો અધોચે છે ત્યાં સુધી એને બાવો કહેવાય પેસે અહીંયા પેલો પેસેન્જર છે અહીં પોતે બાવો સેટનો સેટ એ જ પેસેન્જર એ જ જમય જમય એટલે મંગળદાસ આપ બાવો એટલે હા અને પોતે હવે શેઠ થઈ ઘેર આવી ગયો જ્ઞાની બાવો થઈને પછી ઘેર આવી ગયો એટલે મુક્ત પુરુષ એટલે આ આખું જે છે ને એ પોતાની જે જ્ઞાન હજુ કાચું છે ત્યાં સુધી વાવા બાબત છે જ્ઞાન જ્યારે કેવળ જ થઈ છે ત્યારે ત્રણસો સાઠ ડિગ્રીનું ત્યારે ભગવાન થઈને ઉપર રહેશે એટલે જ્ઞાન હજુ ચડતું 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 ત્રણસો સુધી લઈ જવાનું છે એટલે ઊંધું છે જ્યાં સુધી સંસારી જ્ઞાન છે પાછું કસાઈનું જ્ઞાન છે પોતાપણાના જ્ઞાન છે એ બધા છૂટતા જશે અને હું એબ્સોલ્યુટ થશે ત્યારે મૂળ ભગવાનમાં ભેદ થવાશે પ્રશ્ન કરતા અને હવે બાવો છે તે બાવો જ થાય છે બાવી નથી થવા જતી એ બહુ સરસ થઈ ગયું બાવો રહે છે બાવી નહીં બાવી થવા જાય તો પ્રજ્ઞા કહેશે ચલ બાવો રહે બાવી એ જ સ્ત્રી બને છે ને બાવો છે તે બાવી થઈ જાય એટલે સ્ત્રીપણું આવે છે એટલે હવે ચાવી મળી ગઈ દાદા સ્ત્રીઓને મોટી અહીંયા મૂળ પોઈન્ટે જ પકડવાનું દાદાશ્રી બધી સ્ત્રીઓ સમજી ગઈ આ સમજી ગયા ને બધા ચાલો હરો બાવી બાવી એમાંથી બાવા થવા થવા એવો રસ્તો મળી ગયો પ્રજ્ઞામાં બેસીને અને બધું દાદાએ ચાવી આપી દીધી છે વાપરીએ એટલે તૂટતું જાય બાવીપણો પછી છે એક ક્વેશ્ચન એવું થાય છે કે બાવીપણો છૂટે તો કઈ ડિગ્રી એ આવે બાવાપણો આવશે ને બાવો તો ડિગ્રી હવે મને હમણાં ખબર નથી આપણે શું કામ છે આપણે તો બાવીપણો છૂટવો જોઈએ સ્થૂળ મોં છૂટે ને બહુ થઈ ગયું આ તો બધું બહુ બધી બાબતમાં સુખ ભોગવી લેવાની દાનત એ ત્યાં વડવડ કરવાનું કે શું તોફાન માર્યું છે એને માટે જીવો છો શું ધ્યેય છે આપણો વડવડ કરીએ એટલે પાછું ફરે એટલે આ તો આપણે શું છે કે પુરુષાર્થ માડ્યા કરો ને કેટલા માઇલ બાકી રહ્યા ભાઈ તમે ચાલ્યા કરો ને નાકની દાંડીયા હિતા આવશે સ્ટેશન હાડકાલ પેઠા ને માર ખાશો મફત ફાઇવ સ્ટાર હોટલ છે લાવો હેડો મરી ફરી આવ્યા મફત પીઝા ખાવા મળે મજા કરી આવ્યા સિનેમા દેખાડતા હતા મફત લાવો જોઈએ માર ખાવા છે તમારે આપણે ઘેર પહોંચવું છે કે પછી પિક્ચર જોવા બેસવું છે આપણે ઘેર પહોંચવું છે કે પીઝા ખાવા બેસવું છે પાંચ ઇન્દ્રિયને સુખોમાં પડવું છે કે મોક્ષે જવું છે પાછા ફરો છે આ ઊભું થશે કારણ ભરેલો માલ મોનો ભરેલો છે તેને બૂમ પાડશે તપ કરીને નિકાલ કરીને પાછા ફરો હવે આ રહસ્ય જો દાદાને કેટલું સરસ છે કે પણ આમાં તો છે ને આ તો બહેનો બધા કહે છે કે સમજી ગયા હા દિલ તો દિલ તો સમજી ગયા બરાબર જ છે એ સહી કરે ને સારું સમજી ગયા બોલવું જ જોઈએ તો મેં પેલું અણસમજણનું આવરણ તૂટે હા વધારે સમજી રહ્યા છે સમજી ગયા એટલે ફૂલ પોઈન્ટ નથી કોમાં હજુ વધારે સમજીશું અને એ સમજવા માટે ડબલ્યુ એમ એચ ટી આવી માટે એમ એમ એચ ટી એમ નોંધો કરે એટલે થાય ઉત્તર છે ચાલો આગળ હવે જો દાદા હવે આ છે નિરૂમા સાથે નિરુમા જ બોલેલા છે અને નિરૂમા સાથે જ આ વાત થયેલી છે એમાં પછી કે છે બાવો તમારી સાથે બહાર બહુ કડક રાખે છે એ બહુ જ અમુક તપ નિર્માણ આવતા હતા દાદા હી ટ્રીટમેન્ટ અમારી પણ હવે તે વખતે દાદા શું કહે છે કે અમે અંદર પટેલ સાથે વાતો કરતા હોઈએ ત્યાં કઈ જાતના છે આવું કરા આમ છું તેમ છું બધું એટલે આ વિજ્ઞાન છે એમનું કે બહાર કડકે રહે છે અને એ કડક જે રહે છે એ બાવો જ્ઞાની બાવો એની ઉપર પોતે જુદા રહીને છે કે છે સરસ વાતો છે વાંચીએ આ બાબો તમારી જોડે બહુ કડક રાખે છે બહુ કડક અરે વ્યવહાર એવો કડક આમ ઓર્ડિનરી જીરવી ના શકે એટલું બધું સ્ટ્રોંગ હોય દાદાનું છતાં તમને એ વઢે ત્યારે અમે બધું બોલીએ આ તમે ડોસા આવા છે આમ છે તેમ એ અમને જુદું દેખાય એ ચોખ્ખું દેખાય મોઢું બોડું બધુંય ક્લિયર અને આપણે બાબાને વળતા હોઈએ કે ધણીને વળતા હોય કે વાઈફને વળતા હોય ત્યારે અમે જુદું રાખીએ છે એ આકાર થઈ ગયો હોય એટલે પછી રિએક્શન ઊભા થાય અને અમને પોતે જ ઉધારે છે આ કે છે બાવો વટતો હોય અમે એને જોયા કરીએ ત્યારે એને રિએક્શન ના આવે પણ એના રોગને ઓગાળી નાખીએ શબ્દ શબ્દ સામાના પ્રશ્ન કરતા દાદા બધું બોલજો પણ ડોસા ના બોલજો દાદાશ્રી નહીં બોલીએ એવું પ્રશ્ન કરતા નહીં બોલશો તમે લાગતા જ નથી પછી દાદાશ્રી એ તો ગમ્મત કરું છું પ્રશ્ન કરતા ના એવી ગમત નહીં કરતા દાદાશ્રી મહાત્માઓની ગમત કરું મહાત્માઓને આશ્ચર્ય થઈ જાય કે આ કેવું બોલે છે પણ હવે નહીં બોલું પ્રશ્ન કરતા દાદા કહે છે ને કે અમને કોઈ વધનાર નહોતો ને એક દાડો વધવા માટે ઇનામ કાઢ્યું હતું કે ભાઈ બે ગાળો ભાંડી જાય બે ધોલ મારી જાય પાંચસો રૂપિયા આપીશ તો કોઈ આવ્યું નહીં છે પછી અમે અમારી જાતને વળતા હતા કઈ જાતના છું ગધેડા જેવા છો ને આવા છો ને તેવા છું શું ધર્મની ધજા લઈને ફરો છો પોતાની જાતને મોક્ષનું સમજો છો ને લોકો આવા થઈ ગયા કેટલું વળતા હતા અમે રોજ બહુ વળતા હતા કે છે અને આપણે તો શું છે વઢવાની વાત કોઈ વડી જાય ને તોય ઝગડી પડી જાય ખરેખર તો કોઈ વડે ને કેમ તો કે હું સારું છું એ રોગ કોણ કાપી આપશે એટલે આપણી જાતને વડો તું તારી જાતને સારો માને લોચા માર્યા કે એટલે આવી ભૂલ કરાતી હશે તો એ સારાપણાનો રોક કપાય જાતે તોડવું હોય તો અને કોઈ તોડી આપે તમે આવી ભૂલ કરો છો તમે આવા ખરાબ છો તે રક્ષણ ના કરવું જોઈએ તો રોગ કપાય દાદા કહે છે અમે અમને કોઈ વઢી શકતું નહોતું અથવા તો કોઈ વઢવા આવતું નહોતું તો પછી અમે વળતા હતા જાતને એટલે આ આજે કહે છે ને કે આ બાવો તમારી જોડે બહાર બહુ કડક રાખે ત્યારે અમે અંદર એ તમને વડે ત્યારે અમે એને વળીએ કઈ જાતના રહેશે આવું કરું છું આમ છો તેમ છો આ આ વિજ્ઞાન વૈજ્ઞાનિક રસ્તો આ છે અંદરનો એમાં જો એકાકાર રહ્યા ને તો અહંકારથી વઢાયેલું સામાનો અહંકાર ઊભો થશે અને વેર બનતાશે રાગદ્વેષ થઈ જાય અને આ બોલનારો જુદો ને પોતે જુદો એટલે જીવતો ભાગ ભળતો નથી અને એનો પણ અંદર આત્મા જુદો પડી જાય અને એના અહંકારને આ શબ્દો ઓગાળીને ચોખ્ખો બનાવી નાખે સામાન્ય પેજ ફોર હંડ્રેડ પ્રશ્ન કરતા મહાત્માઓ તો કહે છે દાદા તો અઠ્યાવીસ વર્ષના લાગે છે દાદાશ્રી પણ હવે નહીં બોલું હું બાવો મંગળદાસ પેલું લખવું હોય તોય લખાય સહેલું સારું કહેવાય હું મંગળદાસ બાવો પ્રશ્ન કરતા આખી છે ને બાવીની વાત વધારે નીકળવાની ટન મારી દીધી આખે ને તો બહુ રહસ્ય કંઈ ખુલ્લા છે ભક્તિમાં જોતું રહ્યું પછી દીપોભાઈ એટલે છૂટા પાણીને છૂટા પાણીને જે વળે તો એ આટલી બધી અસર થઈ શકે કારણ કે માલિકી વગરની વાણી બહુ અસર કરે જબરજસ્ત અસર કરી શકે માલિકીવાળીઓ રિએક્શન ઊભા થાય વિતરાક વાણી કહેવાય અને વિતરાકતા રાખવી કઈ રીતે એની આ રીત ખુલ્લી થઈ અહીંયા બોલનારો હું નથી બોલનારો હું નથી ટેપ રેકોર્ડ બોલે એવું નહીં બોલનાર ઉપર પોતે જુદું રાખે છે તમે આવું બોલો છો આવું કેમ બોલો છો તમે આવા છો તમે તેવા છો એટલે એ વઢનારને પોતે વઢે છે અને એ જીવિત રાખવાની ચાવી પણ દીપ અંદર જૂટું છૂટું પડી જાય તો પછી એ એ જેવું ના થઈ જાય એવું એટલે આ તો હવે દાદાની સ્થિતિમાં તો રહી શકે ને બધું એમને તો બધું સ સંપૂર્ણ અનુભવી છે ને કઈ જગ્યાએ કેટલું ઓપરેશન કરવાનું છે કયા શબ્દોથી બધું એમની પાસે બે શબ્દ એવા ટકોર કરે ને એટલે પેલો રોક કપાઈ જાય નિર્મા છે ને અક્રમનું ડ્રીલ મશીન તમારું એવું એક ટકોર જ આખું જિંદગી આરપાર પાર કાળું રાખે અને કે હું કોઈને વળતો નથી પણ એક શબ્દ એવા બોલો તમારો કપાઈ જાય આખો એટલે એ એ એમ નહીં પણ મૂળ રહસ્ય આ છે કે બોલનારની ઉપર પોતે જુદા જ્ઞાન વાપરે છે વાતચીત કરે છે એ ટેકનિક પકડવા જેવી છે અને એ જ આપણને શીખવાની છે કે કોઈની પર ક્રોધ કરે ત્યારે આપણે કંઈક શું કામ કરો જ કરો શું ફાયદો કરશો હવે દાદાને એ ટાઈમ રહી શકે આપણી માટે કહે છે એ વળી લે પછી ધીમેથી કહેજો કે ભાઈ આવું ના કરાય શું કામ આવું કરો છો બસ એટલે તમારી જવાબદારી એન્ડ આવે છે અને પેલો ભરેલા માલનો ગુનો તમને નહીં ચોંટે બહુ અદભૂત ચાવી છે આ આ વાતચીતનો પ્રયોગ કઈ જગાએ કેવી રીતે કેટલા પ્રમાણમાં પોતે વાપર્યો છે ને એ પોતે જ ખુલ્લું કરતા જાય છે દરેક વખતે ડિવ્યુ દાદા તો આટલી હાઈ સ્ટેજ એ ત્રણસો છપ્પન ડિગ્રી પછી એટલે એમને વઢવાની જરૂર પડે એમ એટલે આ કોકને જ નહીં વળી બધાને ક્યાં વળતા હતા નહીં નહીં આ તો પોતાની જાતને એ કહે ને તો એ તો એટી સેવનમાં જોઈ લઉં એ આમ આમ રિસા પાસે જાય ને જય સચીદાન દાદા ભગવાન દાદા ભગવાન કરતા જાય એ અહીંયા આવે છે ક્યાંક આ કોક્યો આમાં હતા એ લખાઈ ગયા છે પણ એ તો પૂછ્યું છે કે તોય એ તો પેલો ભાવો માની જ લે ને આવું કે ત્રણસો છપ્પન ટકી શકે નહીં તો ઉતરી જાય ડિગ્રીઓ જો વડનારમાં પોતે એક થાય ને તો ઉતરવા માંડે ડિગ્રીઓ વડનારમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા રહે તે જ્ઞાતા દ્રષ્ટા રહે એવું એટલે આ વાતચીતનો પ્રયોગથી જુદું જોઈ શકાય અને તો જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે એની ડિગ્રી ઊંચીને ઊંચી રહે પછી એક એક બાબતના પોતે જ્ઞાતા દ્રષ્ટા પછી મન સાથે એક ક્ષણ પણ અમે તન્મયાકાર થતા નથી તે એટલે વાત કરે મનમાં વિચાર આવે આવું છે તમે શું શું આધારે કહો છો જે બન્યું આપણે શું બને જુઓ તે એ વાત કરીને એટલે પોતે વાત શબ્દો વાત શબ્દ વાતચીત નથી આજનું જ્ઞાન જાહેર કરે છે એ પાછલું જ્ઞાન વળી રહ્યું છે આજનું જ્ઞાન એનાથી જુદું રહે છે પોતે બસ આજનું જ્ઞાન અને પાછલું જ્ઞાન એક ના થાય એ નામ અકશાય દશા અને પાછલું જ્ઞાનમાં પોતે વળી ગયો તો કષાય ઉત્પન્ન થઈ ગયો કહેવાય એ ડિગ્રી ઉતારી નાખે અહીંયા વિજ્ઞાન છે આખું એ પણ જેમ દાદા નીરૂમા જોડે કડક રહે છે તો પણ પાછો એમનો હેતુ તો સારો જ છે હા હેતુ સારો છે પછી હવે એ એ જે કરે છે એની પર આવું કહેવું કે વધુ હા એટલે એ એ શું એનું હે એનો હેતુ એટલું જ છે કે આજે કે ને હું કડક રહું છું મારે એને સુધારવા છે એ એક અહંકાર છે એને અંકારને જુએ ને તો પોતે આત્મા રૂપ રહી શકે એટલે એ સાત્વિક અહંકાર જ છે ને સાત્વિક પણ ગુનો ચોંટે આવતા ભવે હિસાબ બંધાય અને એમને હિસાબ છોડવા છે એટલે અહંકારની ઉપર પોતે જ્ઞાન ગોઠવે છે કે ના તમે વડો છો હા એના હિત માટે છે પણ તમે તમારું જુઓ તમારે કેટલા લોચા છે એમ કરીને એને ચોખ્ખા કરે પાછળ તો ટૂંકમાં શું છે કે આ અહંકારને જોડે પોતે ભળી જતા નથી એ એ આપણે શીખવા જેવું છે એ લેવલે પણ જો જાગ્રત રહેતા હોય તો આપણા લેવલે આપણે શું હોવું જોઈએ એ સાબ સમીકરણ માંડો આજે તું કોઈને કહેતો હોય કે આ ભૂલ કરો છો તમે આમ ના કરવું જોઈએ ત્યારે તારે કેતનને વડે ને તો તું જ્ઞાનના શ્રેણીઓ ચડતો જઈશ એટલે કેતન કોઈની ભૂલ બતાડે ને તારે કેતનની ભૂલ બતાડવાની એ આપણું વિજ્ઞાન ફિટ કરવા જેવી વાત એમની લેવલે પણ છે પણ એમનો આમાં તો શબ્દ હજુ વધારે નીકળ્યા નથી પણ બહુ સૂક્ષ્મતા એ હોય એમનું ઝીણામાં ઝીણી એમની કચાશો ઉપર એ વળતા હોય પટેલને અને પટેલ સામાન્ય વળતા હોય એવું એમની જુદાપણું છે અને એ રીત અહીં ખુલ્લી થઈ ગઈ એમનાથી આપણને કામ લાગે છે વાપરો ચાવી એટલે જ્યારે બીજાને પણ ધારો કે વળતા હોય ત્યારે પણ અંદર એમને આ દર વખતે હોય અરે વાણી સત્સંગ નીકળે ને તોય કે છે કે આ તો કોઈક જગાએ લીકેજ થયું એમને કે હા પટેલ સત્સંગ લોકો કે વાહ વાહ દાદા કેટલી સરસ વાતો કરે છે તો અમે કે પટેલ આ તો સારી વાત નીકળી હા લોકોના પુણ્ય જાગ્યા છે વરસાદ હારો પડ્યો કે છે પણ અમે વાતચીત બોલનાર ઉપર અમે વાત કરતા હોઈએ વાત કરવાનો શબ્દ વાતચીત કરવી એવું નથી આજનું જ્ઞાન હાજર રાખે છે કે આ બોલનાર શું નથી આ ડિસ્ચાર્જ કર્મ બોલી રહ્યું છે એનો જ્ઞાતા દ્રષ્ટા છો એ પુરવાર થાય વાતચીત કરવાથી તો આપણે તમે કીધું કે વઢવું જોઈએ ફાઇલ વનને તો હવે એ એમાં પણ એટલે એની પ્રમાણ કેટલું રાખવું કે કઈ કઈ એની કેપેસિટી કઈ રીતે આપણે નક્કી કરવી આપણો પોઈન્ટ વ્યૂ છે પોઈન્ટ ઓફ વ્યૂ આટલો જ છે કે ભાઈ કેતન કોઈને વડે તો આપણે કે તને કેમ સુખામનું તોફાન માડ્યું છે સંભાવે નિકાલ કરો સાચવીને કહેજો દુઃખ ના થાય એ તમે કહો એટલે તમે વઢનારા નથી તમે આ વઢનારાથી જુદા પડી ગયા અને જુદા પડો ને એટલે નવો પાવર પેસતો નથી હિસાબ પ્રમાણે વઢાઈને એ હિસાબ પૂરો થશે અને જે ભાવનાથી છે કે એને હિત થાય એની અણસમજણ છૂટે એનું કંઈક કચાશ દૂર થાય કે અવળામાંથી સવડે ચડે તે સફળ થશે માલિકી વગરની વાણી એ કલ્યાણ કરનારી હોય છે શબ્દો કલ્યાણ કરતા નથી આ શબ્દોમાં તન્મય આકાર થઈને બોલો એ નહીં કલ્યાણ કરે માલિકી વગરના શબ્દો કલ્યાણ કરશે એટલે આ એક રીત બતાડે છે દાદા કે તમે જુદું રાખો બોલનારથી જુદા પડો અને સૌથી વધારે તન્મય આકાર બોલનાર સાથે થઈ જાય માણસ વિચારમાં હજુ જુદો રહી શકે દેહની ક્રિયામાં રહી શકે તો બોલવામાં હું જુદો છું રહી શકું એ દાદાની અદ્ભુત શોધખોળ છે બોલવામાં અહંકાર આખોય વપરાય વણાઈ ગયો હોય અને એ અહંકારની ઉપર પોતે જ્ઞાન દશામાં જુદું રાખી શકે છે આ ટેકનિકથી બહેનોને એક આંખમાં પ્રેમ અને એક આંખમાં તાપ એ ના રાખે ને તો કે ક્યારે ગાડું ઓથલી પડે ભરોસો નહીં બેલેન્સ ચૂકી જાય દાદા પણ નિરૂમા માટે કહે છે ને અમારે તમારું બેલેન્સ રહે એટલે માટે અમે આ રીત કરી હતી અને એની પાછળ બીજું પણ એક રહસ્ય હતું કે છે અમારે તમારું માન ઓગાળવું હતું એટલે માન માટે કડક રહેલા અને એમની સેવામાં જ કાપ મૂક્યો હતો એટલે કડક રહીને કાપ મૂક્યો હતો ધીમે ધીમે ઓગળી ગયો પછી કપટ મો તોડી આપ્યા એટલે એમની પર કરુણા જ કૃપા જ હતી સ્પેશિયલ વિષયની ગાંઠ બ્રહ્મચર્યની આજ્ઞા મળી ગઈ શરૂઆતમાં જ પછી માન સામે હિટ ટ્રીટમેન્ટ કરી ચાર પાંચ વરસ જબરજસ્ત પછી કપટ મોને પણ તોડી આપ્યું અને આ બધા મીઠાસથી બંધાયેલા દોષો કડકાશ રાખે ને તો જાય બેન પાછા ફરો આપણે ભૂલ કરીએ છીએ સમજવું જોઈએ આવું ના કરાય કશું ગાંઠતા નથી પથ્થર ઉપર પાણી એટલે હું કડક થતો નથી પણ મને સમજાય કે આ ઢીલો ઢીલો કહું છું સમજાવીને કહું છું મને એમ કે હું દાયો મને એક ટકોર કરે સમજણ પાડે એટલે હું સમજીને પાછો ફરી જતો હતો અમને સમજણ પાડી જોઈએ સમજીને પાછા ફરી જાય પછી ચેક કરું તો ત્યાં ત્યાં જ ઉભા ઉતાં ઊંધા ચાલ્યા હોય એટલે ભાઈ તો હવે કડક થવું પડશે નિરૂમાં કોઈ શક્તિ માંગીને પછી કરીશું કામ અને આ સ્ત્રી પ્રકૃતિ એટલે મીઠાશના કારણે આ કડક રહેવું જ પડે એવું એટલે શું નહીં તો પાછું ક્યાં ફરે આજે મીઠાશ ખોટું છે કીધું એ તમને રોજ સત્સંગમાં કંઈ એક એક સત્સંગ આપણો સોનેરી પ્રભાત એટલે આખા મહિનાનો જ્ઞાનનો પાવર ભરાય એટલી પાવરફુલ વાતો બીજે દાડે પાછા ભૂલ ચાલુ જ હોય એટલે એને કડકાશ વગર પાછું ફરે એવું નથી અને ફરશે હવે આ તો કડકાશે આવશે તો જેમ જેમ જરૂર પડશે ને એવી બધી દશા ઊભી થશે ને એવું કલ્યાણનું કામ થશે ચાલો આગળ વાંચીએ પૂછ પૂછે છે જે આજે વઢવાની વાત થઈ ને કાલે બે બે દિવસ પહેલાં પણ મારે તમારી સાથે મેં તમને પૂછ્યું હતું અને આમાં પણ જ્યારે દાદાની આવે છે તો દાદા રૂમાને વઢે છે પણ એ તો પછી એમ ખાલી એમ કે ડોસા તમે આવા છો તેવા છો એટલે દાદા વઢે છે કે એમને સમજાવે છે કે ડોસા શું કામ તમે

એ હવે પસ્તાવો કરવા માંડ્યો પછી બહુ નહીં કરવાનું કે હવે તું પ્રત્યાખ્યાન લે ફરી ના થાય એવું નક્કી કરે અને ચેપ્ટર ક્લોઝ એટલે આપણી માટે આ ત્રણ સ્ટેપ છે આ જુદું પાડવું એટલે શું ડિમ્પલ પાસે કરાવવાનો ડિમ્પલને વડો અને એ ભૂલ સ્વીકાર કરતો કે મારી ભૂલ જ છે સો ટકા તો તું પસ્તાવો લે અને પસ્તાવો લેવા માંડ્યો તો ભાઈ બે પાંચ વખત લઈને પછી પછી રડ્યા જ કરતો કે મેં કેવડી ભૂલ ના તું બહુ ના રડીશ હવે તું પ્રત્યાખ્યાન લે અને પ્રત્યાખ્યાનમાં પછી ફરી ના થાય એવું નિશ્ચય કર અને નિશ્ચયમાં તું સ્ટ્રોંગ થાય તો ડિપ્રેશન નહી આવે ભોગવટા નહીં આવે અને આ સાચો રસ્તો આ છે દાદા કદાચ કદાચ નથી એમ પણ ખાલી અમે બધું બોલીએ કે છે છે નથી હા બોલે બોલે પણ મૂળ શું છે બોલનારની ઉપર બોલે છે હા એ બરોબર છે જે કડક રહે છે એની ઉપર બોલે છે તમને વઢે ત્યારે અમે બધું બોલીએ આ તમે ડોસા આવા છો આમ છો તેમ છો એટલે એ શું છે મુખ્ય વિજ્ઞાન શું કહેવા માગીશ બોલનારને જુદો જેમ ખાતી વખતે શું કહે છે એ ખાતી વખતે અમે કહે ને જોનાર જાણનાર હોઈએ એવું જ નથી કહેતા અમે શું કહે પટેલ તમને શું ભાવે છે આમાંથી મઠિયા ફાયા કેવા લાગે છે વધારે લેવા છે તો કે મારે બીજું લેવું તો કે ના અડધું જ મળશે વધારે ના મળે એ વાતચીત કરે કે વાતચીત કરવાથી આજનું જ્ઞાન બોલે છે કે તમને આટલું મળશે અને પાછલું જ્ઞાન મળે છે મારે વધારે ખાવું છે બે જ્ઞાન એક ડિસ્ચાર્જ જ્ઞાન છે અને એક આજનું જ્ઞાન છે તે આજનું જ્ઞાનને આજે એકલું જોવા જાણવા પણ રાખવું ને એ ક્યારે ગૂમી જાય કારણ આપણે જ અજ્ઞાનથી ઊભું કરેલું પૂતળું છે એટલે તન્મય આકાર થઈ જતા વાર નહીં લાગે એટલે આજનું જ્ઞાન જુદું બોલીને જુદું પાડો કે તમે જમો છો તમને ફાયો શું વધારે લેવું છે ના આટલું પ્રમાણથી વધારે ના લેવાય બીજું કંઈ લેવું છે તો વાત કરશો તમે જુદા રહેશો અને એ વાતચીતનો પ્રયોગ અહીં દેખાડ્યો આપણને એ શબ્દોમાં અંદર એમને શું વર્તે છે એ ખુલ્લું કરી શક્યા વઢવું શબ્દ વઢવું શબ્દ કેવું છે આક્રુ નથી ક્રૂર રીતે વળવાની વાત નથી પણ જુદું પાડવાની વાત છે કે આવું તમે વડો છો આ શું કાઢશો કાંદા છેને માટે એવું બધું જે બોલવું ને એ જુદાપણાની વાતચીતનો પ્રયોગ બરાબર આપણે વઢવું ઠપકો આપવા માટે દાદા એક જ વખત કીધું છે એક વખત થોડા ભાઈઓ બેઠેલા એમને કીધું પછી દાદા હું કરું આવું પેલો બીજો સાંભળીને કે છે બાકી ના ઠપકા સામાયિક તમારે નહીં કરવાની અમારી આજ્ઞા લઈને કરવાની નહીં તો અમે ના પાડીએ છીએ અને ઠપકા સમય પછી બંધ જ કરી દીધી છે કોઈ દાડો કોઈ પાસે કરાવી જ નથી એટી સેવનમાં એક વખત નિરૂમા પાસે કરાવી હતી ઠપકા સમય બાકી વચ્ચે બધાને બંધ કરી દીધો તમે સમજાવીને વાત કરો ને બે કહેવાય દીપક તો આ દોડીને સત્સંગમાં જાય એ સારું કરે છે પહેલાં સાથે ખચખચ કરી એ ખોટું કહેવાય બસ આટલું કહેવાનું શીખવાડેલું નિરૂમાને ખોતવાડેલા અને એ વળવામાં પછી આખું છે આમાં બારમી આપણમાં આખા જે બન્યું પ્રસંગ આખો વર્ણન છે નિરૂમાનું અને વળતા વળતા નિરૂમા કે છે અમે તેરૂપ થઈ જતા હતા પૂતગલ જોડે તો આ વડનારાને જુદો રાખવાનો છે આ એટલે બાવો મંગળદાસને વડે છે અને તમે એને જાણના છો નીરૂબેન કેવું વડે છે પૂતગલને ભૂલવાળાને એવું જુદું રાખીને વડવાનું હતું એ દાદા એમને સમજાવે છે આખું અને એ વઢવાની વાત પછી કાયો માટે બંધ જ મેં બંધ કરી દીધી ને આ વઢવાનું સમજે નહીં બિચારા ડિપ્રેશનમાં જતા રહે અને બહારના લોકો વળતા જ હોય છે વધારે ક્યાં વઢવા ફાઇલને પ્રેમથી સમજાવીને વાળો આપણી બેનપણી અથવા મિત્ર હોય એને કેવું સમજાવીને વાળીએ છીએ એક જ હોસ્ટેલમાં બે રહેતા હોય ભાઈ આ ખોટું કરે સિગરેટ બિગરેટ બાપાના પૈસા ભગાડાતા સમજાવીને વાળો એ જ એ જ આપણી સિસ્ટમ રાખી છે આપણે હા જય તો જી ખાલી આજે પૂછ્યું હતું કે આ બાવી અહીંયા જે કે છે ને રૂમા કે બાવો છે તે બાવો જ થાય છે બાવી નથી એટલે એ એ જે છે તૂટતા જાય એટલે બાવી બાવીમાંથી બાવો થશે એટલે એ પોતે જાગૃતિ રાખે છે મૂળ વસ્તુ બાવી કે બાવો બધું એ વતલો ભાગ છે અને પોતે એનાથી જુદા પડ્યા એ મુખ્ય વસ્તુ પકડી રાખવાની કે ના હું જુદો છું બાવી બધું મમતા નહીં ભાગ મારો ભાગ નહીં એટલે તમે એમાં પેસતા નથી એટલે પેલું ઓગળી ઓગળીને ખાલી થવાનું નવો વધવાનો નહીં જુદું રાખવાનું કે ચાલો બાવી રે બાવો રે બાવી કેમ થાય છે હું આવી ને હું ગઈ ને તો કે ના અમે આવ્યા અમે ગયા આ બધું બોલ છે પણ પૂતગલ બોલે એને પોતે જુદું રાખે છે કે આ જનાર આવનાર આ છે હું નહીં એ એમનું જુદા પણ એ બાવીમાંથી બાવો બનાવી દે એટલે ખાલી બોલવાનું હોય કે અંદર પછી કપટ પ્રજ્ઞા કે ચાલ બાવો રે એટલે પ્રજ્ઞા અને બાબા વચ્ચે વાતચીત બાબી અને પ્રજ્ઞા વચ્ચે વાતચીત જે આપણે ગઈકાલે શીખ્યા એ વાપરવાની વધારે ને વધારે એકચ્યુઅલી એટી સેવનમાં તો છેલ્લા જ સાત એક મહિનાથી તો દાદા નિરોમ ઉપર સ્પેશિયલ કૃપા હતી ખરેખર કૃપા નહીં કે અમારો રાજીપો પ્રાપ્ત કર્યો કૃપા પ્રાપ્ત કરી એથી આગળ કારુણ્ય હતા અમારે અમારા જોડે અભેદ એટલા બધા થયા અને પછી પ્રેમ એટલો બધું પ્રેમ એટલો બધો પ્રેમ વરસાવતા દાદા પછી મારે જવાનું થયેલું એકત્રીસ ઓગસ્ટે પછી એકદમ એક બે દિવસ મંદિરમાં કે દાદા આની પર થોડો પ્રેમ વરસાવ એ એક જ પર હોય બધા ઉપર નહીં કહે છે એ તમને જે મળ્યું એ બધા ના હોય કે છે દાદાએ ના પાડી હતી ત્યારે કે છે આમની ઉપર જુદું નીરુમા ઉપર કે બહુ સ્પેશિયલ એમનો પ્રેમ હતો એકદમ અને પછી એટલી બધી અભ્યદતા અને પ્રેમને શું કહે છે ને પહેલાં જેકીને બે દેહ ને એક આત્માની જેમ રે બે આત્મા અને એક દેહની જેમ રે છે કે છે પોતાના દેહનો તો જીરો એમના દેહમાં આખો દાડો એમનું ચીત હોય અને દાદાનો આત્મા નાતા દ્રષ્ટા પોતાના નિરમાનો આત્મા એમના દેહમાં એટલે વળવાનું તો જૂનું હતું એમનું કડક થતા હતા એ પહેલાં પછી તો બધું પ્રેમ સ્વરૂપ જ થઈ ગયા હતા દાદાએ અને એમને એટલો બધો પ્રેમ વરસાવતા હતા ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ જય સચિદાનંદ પૂજ્યશ્રી જય શ્રી પૂજ્યશ્રી જાગતી વખતે તો હું બાવોને મંગળદાસમાં કંઈક સમજણ આવતી જાય છે પણ મહાત્માઓને ઊંઘતી વખતે આ બાવો કયા સ્થાને હોય છે કારણ કે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલતા હોય ત્યારે મંગળદાસ તો સ્થિર હોય અને બાઓ સુઈ પણ જાય ના પણ સૂઈ જાય તો આ બધા અજ્ઞાની બાઓ અને જ્ઞાની બાવાના રાતના બી ખેલ જ હોય છે અને પ્રજ્ઞા એને જુએ છે હા બરાબર છે અને સપનામાં જે આ ડિસ્ચાર્જ કર્મો આવે છે કારણ કે કેટલું બધું મોટું સાયન્સ છે વેસ્ટર્નમાં તો કે ડ્રીમ એનાલિસિસ ને સબકોન્શિયસ માઇન્ડ તો આપણા અક્રમ વિજ્ઞાનની દૃષ્ટિએ આ ડિસ્ચાર્જ કર્મો અને સપનામાં દાદા નીરુમાં આવે છે આ બધું અને કોને યાદ રહે છે આ બધું એટલે એ દાદા આવે એ જુદું બાકી એમને એમ સ્વપ્ન આવે એ બધું ડિસ્ચાર્જ કરવું છે અને આ આશીર્વાદ છે એવું જ અને આ બધું જે કર્મો જ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે કર્મો છે એ સૂક્ષ્મ કર્મ અમુક હોય છે એવા હલકા પ્રકારના એ સ્વપ્નાથી ડિસ્ચાર્જ થાય એનાથી થોડા ભારે હોય વિચાર દ્વારા ડિસ્ચાર્જ થાય એનાથી ભારે વાણી દ્વારા એનાથી ભારે દેહ દ્વારા અને પ્રજ્ઞા જ્યોતિ પ્રજ્ઞા જ્યોતિ હોય રાતનું ઊંઘમાં પણ આને હા એ તો કાયમ પ્રકાશક છે એ આ લાઇટ ચાલુ હોય ને મને જોકા આવી જાય ને એથી કરીને એ બંધ નથી થઈ કે મારું જોકાથી મને દેખાવાનું બંધ થાય પછી જાગી છે એટલે લાઇટ તો ચાલુ જ હતી પછી મેં જોયું તો કે પહેલાં મેં જોયું ત્યારે લાઇટ શરૂ થઈ એવું નહોતું લાઇટ તો હતી જ હું જોકા ખાતો હતો પ્રજ્ઞા તો ચા કાયમ પ્રકાશ છે આપણે જોકા ખાઈએ એટલે લાભ ના મળે પછી તું જ્યારે ઉઠીએ ત્યારે જે સપનું તરત વિખરાઈ જાય છે ને તરત જ યાદ કોને રહે છે આ બધું એ કાંઈ વાંધો નહીં એ તો દેખ્યું છે ને સ્વપ્ન દ્રષ્ટા પોતે હોય છે દેખનારા ને એ યાદ એને કંઈ બહુ વેલ્યુ મૂકવા જેવું નથી આપણે કોણ છીએ યાદ રાખ્યા કરવાનું બીજું તમે હમણાં બે બે દિવસ આની એક વાત કરતા હતા કે ઘણી વખતે કે હું એકનો એક જ છે અને ઘણી વખતે દાદાએ પણ એમ કીધું કે બે હું છે પણ પછી મને થોડુંક એવું સમજાયું આજે કે હું બાઉ અને મંગળદાસ એટલે કે આખા વ્યવહાર કાળમાં હું જે વર્તે છે તે ઠેઠ નિર્વાણ સુધી મૂળ હુંની એક મિથ્યા કે સમ્યક બિલીફ રૂપે જ છે ને એટલે બે હું છે એ વાત એ સાચી છે પણ હું બાઉ મંગળદાસમાં પોતે એકનો એક જ છે મૂળ હું કાયમનો હું જ રહે છે એ એ રિયલ ઓરિજિનલ હું અને આ વિભાવિક હું ઊભો થયો છે ને એ પછી હું બાબા મંગળદાસ ત્રણ રૂપે ફરે છે અને એ હું ને એબ્સેલ્યુટ બનાવીશું ત્યારે મૂળ હું જોડે ભરી જશે એટલે બે હું બે અવિનાશી છે એ વાત સાચી છે પણ આ વિનાશી ભાવ ઊભો થયો છે જ્ઞાનમાં ભ્રાંતિથી વિભાવથી એ વિનાશી ભાવવાળાને પાછો લઈ આવવાનો અવિનાશી ભાવમાં એટલે મૂળ અવિનાશી ભાવ તો આત્માનો એઝ ઇટ ઇઝ રહ્યું જ છે એ શુદ્ધ હોય જે આ સંજોગોના દબાણથી જે બિલીફ બગડી છે અને જે આખો સંસાર ઊભો થઈ ગયો છે એ જ હું આ મંગળદાસ વાળો નહીં આ એ એક એ આ જ ને હું બાવા મંગળદાસ પોતે એકનો એક એ બરાબર છે અને આ હું ભગવાન એ આખું સર્કલની બહાર છે અને એને એ ભાન થાય કે આ મારું સ્વરૂપ આ છે આ સોફામાંથી પોતે જુદો પડ્યો કે આ સ્ટેજ મારું જ પણ બેઠો છે અહીંયા જ સોફાને અડીને જ પોતે છે ફક્ત એની બિલીપ બગડી કે આ સ્ટેજ મારું સ્વરૂપ છે હું જ સ્ટેજ છું એટલે બિલીપ બગડી એટલે પોતે જુદો પડી ગયો અહીં સોફો એ મૂળ હું કહેવાય અને બિલીપ બગડી એ નવો હું વ્યવહાર આત્મા ઊભો થયો કહેવાય વિશેષ ભાવ ઊભો થયો કા હવે એ વિશેષ ભાવવાળો આગળ વધ્યો એને હવે પાછો ફેરવીએ છીએ કે ભાઈ આપણું સ્વરૂપ શુદ્ધ આત્મા પાછા ફરો એટલે મૂળ હું મારી જ પ્રજ્ઞાશક્તિ શું કરે છે કે આ આ વતી રિપ્રેઝેન્ટેટિવ મૂળ આત્માવતી એ પહેલાં હું ને પાછો મૂળમાં લાવવા માટે પાછો પુરસાદ કરાવે છે કે ઊંધામાંથી બહાર નીકળે છતાંમાં આવી જા અને એક થશે આવી ગયો પોતાની જગા એટલે ત્રણે એક થઈ ગયા પછી કંઈ છૂટું રહેવું નહીં રહ્યું નહીં એક જ થઈ ગયું એટલે આપણે જે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ બોલીએ છીએ એ પહેલાં સર્કલની બહારવાળા હું માટે બોલીએ છીએ એમાં આવવા માટે બોલીએ છીએ કે તમે જે છો આમાં ટૂંકી વાત શું છે કે જે ભગવાન છે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ સ્વરૂપ પોતે થશે ને ત્યારે પૂર્ણાવતી થશે એટલે આને એક ડિગ્રીથી વધતો વધતો ત્રણસો સાઈઠ સુધી લાવવાનો છે અને આ તો ત્રણસો સાહીઠવાળો પ્રકાશક છે જ આ દર્શન વધતા વધતા પ્રકાશક થયો જ્ઞાન દર્શન એટલે મૂળ જોડે આપે તો એ કે છે કે મારું સ્વરૂપ આ છે એને અત્યારે દશા મળી છે એ ત્યાં રહીને ભાવના ભાવે છે કે કેવળ જ્ઞાન સ્વરૂપ વિજ્ઞાનઘન સ્વરૂપ મારું પદ છે હું શુદ્ધાત્મા છું એ મારી અંતરાત્મા દશા છે મારે મૂળ સ્વરૂપે પહોંચવું છે વિજ્ઞાન સ્વરૂપ છું એટલે એ ભાવ રાખવાથી શું થાય કે પછી આગળનો પુરુષાર્થ એનો ચાલુ રહે એટલે પૂજ્યશ્રી ખરેખર વાસ્તવિકમાં તો આમ કે અમુક અપેક્ષા એ તો એક જ થયો ને હું એક કહો તો વાંધો નથી પણ એક શું છે કે આ ડેવલપ થતો 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 આના જેવો થશે ને ત્યારે એકરૂપ થઈ જશે બરાબર આ શું છે આને બીજા શબ્દોમાં કે ને જ્ઞાન એ દ્રવ્ય રૂપે હોય ત્યારે કેવળ કહેવાય કેવળ જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય રૂપે ન હોય ત્યારે ગુણ રૂપે હોય છે અને આ વિશેષ ગુણ વ્યતિરેક રૂપે થઈ ગયું છે પોતે એટલે મૂળ એવું રહીને આ વિશેષ ગુણ ઊભો થયો છે અને પછી વિનાશી ભાવ થઈ ગયો છે હું ચંદુ છું હું કરું છું એટલે આ બધું વિનાશી પણ ઊભું થઈ ગયું છે ને એ હવે પાછું ઠેકાણે આવી જશે આવી ગયું ને પછી કેવળ થયું તો કેવળ જ્ઞાનમાં કે ને કે વિભાવિક પર્યાય બધા પૂરા થઈ ગયા દ્રવ્ય ગુણ પર્યાયથી એક થઈ ગયા હાથમાં પછી ત્યાં મૂળ હું સાથે આ વળી ગયો એટલે જુદું કંઈ રહ્યું જ નહીં મૂળ હું રહીને આ બીજો થઈ ગયો છે આખો પછી મૂળમાં આવી જશે એટલે જે જ્ઞાન દર્શન ચારિત્ર એ બધા ઓલા મંગળદાસ હું મંગળદાસ વાળા હું ને છે બધું હા એને જ છે કારણ શું છે એને જે અજ્ઞાનથી મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર થઈ ગયું છે હવે ત્યાં રહીને એ શરૂ થાય છે એનું કે ના આ મારું સ્વરૂપ આ છે એટલે સમ્યક દર્શન થયું હવે જ્ઞાન ગોઠવીએ છીએ પાંચ આજ્ઞા રૂપી અને પછી ધીમે ધીમે ચારિત્ર આવશે એનું સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને સમ્યક થાય એટલે મૂળ જગ્યાએ આવીને ઊભો રહી જશે પોતે પછી અભેદ થઈ જશે પૂજ્રી આ ઘણા ટાઈમથી એક ગુછવડ હોય સોલ્યુશન મળ્યું બહુ સારું ચાલો આપણે આજે સાદી સીધી સહેલી સમાય કરવાની છે નવ વખત ગાડીમાંથી ઉતારી પાડે અને નવ વખત ગાડીમાં બેસાડે તો કમાન બોલો માનની કમાન છટકે એ પ્રોબ્લેમ એટલે ક્યાં છટકે છે જુઓ ગાડી એટલે એ તો મેં તો મારી ભાષામાં બેસાડેલું અવસ્થાની ગાડીઓ કહેવાય હું સાચો છું ગાડીમાં આપણે જતા હોય ને કે અક્કલ વગરનો હાવ ખોટાડો બહાર નીકળ એટલે આપણે ગાડીમાંથી ઉતાર્યો કહેવાય તો ભાઈ કેટલી અસરો ઊભી થાય જુઓ એટલે આવી આ બધી રિલેટિવ ના કીધું જમવા બેઠા હોય એને ઊભો કરે ઊભો થાય ખસેથી ડિપાર્ટમેન્ટમાં સારું કામ કરતા ભાઈ આની જરૂર નથી આને બહાર કાઢો છે ત્યારે આપણને શું થાય દરેક પરિસ્થિતિમાં જ્યાં આપણે ચોટી ગયેલા હોઈએ ત્યાંથી ઉખાડી લોકો બાજુ મૂકે ત્યારે આપણે થાય શું મારે શું થતું હતું દીપકને કહું દીપકભાઈ ઉતરો તે દાળ ભાઈ કહો ને એટલે ખુશ થઈ જાય બિચારા દીપકભાઈ ઉતરો ગાડીમાંથી ભાગ્યશાળી આપણને ઉપકારી છે અને એ નથી ઉતારતા શુદ્ધાત્મા ઉતારે નહીં મંગ એનો એનો ભરેલો માલ છે એ વ્યવસ્થિત ને તાબે એટલે આપણો હિસાબ છે હેડો પાછા એટલે ઉતારનાર ને ઉતારવા દેવાના પાછી પેલો બોલાય જાઓ દીપકભાઈ આડાઈ ના કરશો બેસી જાઓ હું આમાં ભળતો નથી તો મને અસર ના થાય અને આ પૂતળાને તો બેસાડ્યો કે ઉતાર્યો પાછો બેસાડ્યો કે ઉતાર્યો હરકું જ છે કદાચ મન આકડાય કે ભાઈ કેટલી વાર કરશે તો કે ના જે છે હવે આ પૂરું કરો આપણે અને કદાચ છટકી જાય કમાન તોય પૂતગલની એટલે કે અહંકારની છટકી સમજવાનું કે મંગળદાસને ઉતારે છે એમ બાવો છું કામ અકળાય છે કારણ મંગળદાસને કેમ ઉતાર્યું હતું કે ગયા ભૂમે કોઝીસ ભૂલ કરી હતી તે ઇફેક્ટમાં આજે આવ્યું છે ત્યાં તપ કરીને પૂરું કરવાનું હતું તે બાવો છંછેડાય મને ઉતાર્યો તો ભાઈ તને ઉતારે એટલે કંઈ ગુનાનો દંડ આવ્યો છે કોઈનો કંઈ દોષ નથી શું કામ તું અકળાય છે કોઈની ઉપર કોઈનો દોષ કેમ જુએ છે એટલે ત્યાં જ્ઞાન ગોઠવવું છે આપણે એટલે જ્યાં જ્યાં ડિપાર્ટમેન્ટ હોય કે કંઈક કોઈ અવસ્થા હોય કે કંઈક કાર્ય કરતા હોય કે અથવા ટીમમાંથી ખસેડે બધામાં આપણે જ્ઞાન ગોઠવો કે આ તો નીરૂમા તો એ કહેતા અમે તો બધી પરિસ્થિતિ માટે તૈયાર હોઈએ આવતીકાલે સિમુંદર સિટીમાંથી અમને કાઢી મૂકે તો તો અમારે કેવી રીતે જ્ઞાન ગોઠવું આ અમુક વ્યક્તિ મરી જાય તો અમારે કેવી રીતે જ્ઞાન આમાં આ દેહ છૂટવાનો થાય તો કેવી રીતે જ્ઞાન બધી બાબતમાં અમે તૈયાર આ તૈયારી હોતી નથી અને સડન ઉતારે એટલે અપસેટ થવાય છે પણ આપણે તૈયારી રાખી છે કે ક્યારે આ ક્યારે કર્મ હિસાબનો પૂરું થાય આપણું પછી એ લોકો નિમિત્ત હોય છે કે ભાઈ તમે અહીંયાથી બહાર નીકળો તે ખરેખર આ ક્ષેત્રનો હિસાબ પૂરો થયો હોય છે એટલે આપણે અહીંથી ખસવાનો ઉદય આવ્યો હોય છે ત્યારે નિમિત્ત દ્વારા ખસવાનું બનતું હોય છે એનો દોષ હોતો નથી એટલે એ આજે આપણે લાવવા માગીએ છીએ કોઈ પણ પરિસ્થિતિમાં નવ વખત ગાડીમાંથી ઉતારી પાડે નવ વખત બેસાડે તો એ નવ વખત સુધી આપણે ભાવમાં રહી શકીએ એવા મજબૂત થવું છે પહેલી વખતમાં કમાન છટકી જાય તો હજુ મજબૂત થાવ વિજ્ઞાન ગોઠવો પાંચ આજ્ઞા રૂપી સત્સંગ સાંભળી સાંભળીને પછી બીજી વખત ઉતારે તોય પાછા હલી જાય તો મજબૂત થાવ અને બે ત્રણ વખત ચાર વખત હલ્લા ઉતરે ઉતારી તારી દેન હલતા નથી એટલું એટલું મજબૂત થયા તોય આપણે ખાવાનું હજુ ચાર વખત નવ વખત થાય ને તોય મને વાંધો ના આવો જોઈએ એવા મજબૂત થાવ એમ કરતાં 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 પાંચ વખત છ વખત નવ વખત તો છે દાદા કે ટેસ્ટેડ થઈ ગયા નાની પદે પહોંચી જઈશું કે કરતા કોણ છે એ કોકને કરતાં જોયો એ જ દોષ અને મને એટલે દેહમાં એક ફાવ થયો એ દોષ એ તોડવા છે આપણે આ બનવું એ વ્યવસ્થિતના હિસાબે છે અને પહેલાં દોષી જ જોઈએ છે આણે કેમ કર્યું માને કેમ ઉતાર્યો એ ભ્રાંતિ અથવા તો એ આટી છૂટી જવી જોઈએ અને ત્યાં જ્ઞાન ગોઠવવું છે આપણે કે એ કરતા નથી શુદ્ધ છે ચંદુએ ઉતાર્યો દીપકને ઉતાર્યો હું શુદ્ધ છું ચંદુ દીપકનો હિસાબ પૂરો થયો હું શુદ્ધ આ પૂતગલ આ પૂતગલનો હિસાબ પૂરો કરે છે એટલે એવી રીતે જ્યાં જ્યાં આપણને કંઈક ખસેડવાના પ્રસંગ બન્યા હોય કોઈ ખસેડતું હોય કે કંઈક આપણા ડિપાર્ટમેન્ટમાંથી છોડાવી નાખે ખસેડી નાખે અથવા એ કે છે આ કોર્ડિનેટર હવે તમે રહેવા દો નવાને એડ કરીએ તો આપણે ઇન્સિક્યુરિટી લાગે અપસેટ થઈએ ત્યાં ત્યાં જ્ઞાન ગોઠવીને સેટ કરીએ કે આ કરતા કોણ હું કોણ વ્યવસ્થિત અને આપણે જે કર્મ પૂરા કરવા માટે જીવન છે એક એક ઉદયમાં આવેલા કર્મો અવળા હોય કે સવળા હોય હિતકારી હોય કે અરે સુખદાયી હોય કે દુઃખદાયી હોય સંભાવે નિકાલ કરીશું તો કર્મ છૂટતા છૂટતા આત્મારૂપ થવાશે કર્મ બાંધ્યા છે એ અહંકાર વળીને બાંધેલા છે એટલે કરતા ભાવે બાંધેલા ભોગતા ભાવે ભોગવવા તો પડશે ભોગવીને તપ કરીશું ત્યારે એ અહંકાર ઓગળશે અને આત્મા પણ પ્રગટ થશે એટલે આ તપ આપણું કોઈ કાઢી મૂકે ઉતારી પાડે ત્યારે જે તપ ઊભા થાય અહંકાર બુદ્ધિ છંછેડાય કમાન છટકે બુદ્ધિ અહંકારની મનની ત્યારે આપણે જુદું રાખી તપ કરી નિર્દોષ જોઈએ પાછું ફરાશે એવી રીતે આપણે જીતવું છે આ ભરેલા એટલે સંજોગના દબાણથી કર્મના ફળ આવે ત્યારે સંભાવે નિકાલ કરીને કર્મ જીતવા છે આપણે એટલે આજે આ ગાડીમાંથી ઉતારી પાડે એ પ્રસંગ આપણી જોડે તાદ્રશ બનતો હોય તો આપણને શું ઊભું થાય અથવા પાછલા બન્યા હોય શું ઊભું થાય થયું એ ચેક કરી જ્ઞાન ગોઠવીને ચોખ્ખું કરીએ આપણે આ બધાને સમજાય એવી વાત છે ને ચાલો વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં ગાડીમાંથી ઉતારી પાડે એવા જે કોઈ પ્રસંગો બન્યા હોય ત્યારે પૂદગલમાં ખળભળાટ ઊભો થઈ જાય કમાન છટકે નિમિત્તો દોષિત દેખાય તેવા પ્રસંગે જુદાપણાની જાગૃતિ રાખી જ્ઞાને કરીને તપ કરીએ નિમિત્તને નિર્દોષ જોવાય આવા પ્રસંગો ક્ષમતા ભાવે પૂરા કરી શકાય તે માટે જ્ઞાન ગોઠવવા માટે સામાયિક કરવાની શક્તિઓ આપો હું વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું